હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો અત્યારે વાગ્યા છે સવારના 7, ને આજે તો અમારે મહેમાન જવાના છે, એટલે એ તો લોકો બધા 5:30 વાગ્યાના ઉઠી ગયા છે. અને ઘરે જવાની એટલી જલ્દી છે ને, એટલે 5 વાગ્યામાં બધા ઉઠી ગયા છે. વેદાંતસિંહ, પ્રિયાંતસિંહ, ને જો હવે એના ઠેલાય તૈયાર થઈ ગયા છે. બા બસ સ્ટેન્ડ મૂકવા જાય છે ને પપ્પાને બે, ને આપણે તો અહીં દેવાનસિંહ રૂહીને ઉઠી છે, એટલે એને નાસ્તો કરે છે. આવજો પાછા દિવાળીના વેકેશનમાં વહેલા વહેલા. હા, પેલું પ્રાચીને મૂકતા જાવ, અહીંયા રોકાવું છે ને, એને જવું નતું, ખબર ઉઠતી નતી. હા, ફૂલઝાડ નો રોપ પાછો કરવાનો છે, કારણ કે લૂ લાગી, એટલી ગરમી પડે ને, એમાં બાયણે જ ન નીકળો, થોડોક ક્યાં ક્યાંક નીકળો તો. આપડે મરચીન રોપે એમ જ થયો, અત્યારે તો આપણે કોથરો નાખી દેવો, ઓટલાકમાં તો હાલે કોથરો નાખી. ઓછી વખતે 2 વાર પાણી પાતા હતા તોય ન થયો. અહીંયા નહીં હોય શું, આપણે એમ છે ચાલો ડોલ રેડી દઈ, ને આપણે મોટર દાર ની ચાલુ કરીએ. એવી નાનજી બાપા કે છે કુવો ખાલી થઈ ગયો છે, ખડ ને પાયું છે કા. આપણે રાધા ખોળ ખાય છે, ને આપણે રાધા પાસે હમણાં તો અઠવાડિયું થઈ ગયું, પાસે બેહવાનો વેટ ન થયો. એના જ કારીગીરી પાછી પાઈ દેવી હો. હા, દૂર ખાતી બંધ થઈ ગઈ, એક દી પાઈ દીધી, બંધ થઈ ગઈ. જો એક દી મજી એક પર પી જઈ ને, એટલે ઘણી રાહત થઈ જાવ. નથી ખાતી નાનજી બાપા? પછી કયા કઈ કેમ બહુ નહીં, ઓલા તો આવા પાણા હોય ને એ કડકડા. હા, જો ખોળ ખાય છે, નકર તો ખોળ નો ખાય, પાણા ખાય. દેવાંશ ને બહુ ગમે રાધા રાધા કરશું. હા, પાય જ દેવી, 2-3 દી પાય ને, 4-5 દી, 4-5 દી, એટલે વાંધો ન આવે. ખોળ ખાય તો તાજી થઈ જાય. હા, ખાતી નથી, ક્યારેક ખાય મનમાં હોય તો, બાકી ન ખાય. જો ઉતરી ગયો હું, નહી ઉતરે હવે, કીર્તિક આવતી રે ભાઈ, લે તપાસો કેવો હશે. કેમ નો ભાઈ, કેમ નો ભાઈ, હે તો કૃતિકા બે જાઓ. અને આજ તો અમારે લાઈટ નથી, એટલે ભાઈ ભલે કલાક એક બેઠો ટબ માં કા દેવાંશ, ગરમી બહુ જ છે, લાઈટ નથી, ના તડકો એટલો તો. છપ છપ કઈ તો દેવાંશ, છપ છપ બે જા, રૂઈ તો બે જા, છપ છપ કઈ, છપ છપ કેમ કરાય, કયું ને બોલો, નાવશું ને, કેમ કરે, તરતા આવડ્યો, કેમ તરાય દેવાંશ, કેમ જો દેવાંશી ને રૂહી જમવા બેસી ગયા, ને પપ્પા ને ફોન કર્યો ઈ, એટલે આવી ગયા. લાઈટ નથી એટલે બધાને ઘરે રહેવામાં પ્રશ્ન રહે, ગમે નહીં, અને એક તો એટલું તાપમાન, ને એમાં પાછી લાઈટ નથી. ને આપણે બનાવ્યું છે કારેલા બટેકાનું શાક, સીધું જ વઘાયેલું છે, અમારા દિવ્યાબેન બનાવ્યું છે, આજ મેં નથી બનાવ્યું. પણ અમારા રૂહી દેવાંશી ને હોસ્ટેલમાં કઈ પ્રશ્ન નહીં રે, બધા શાક ભાવે, કારેલા શાક ભાવે, ને આખી મેથી નું શાક જોયે તો ભાવે, મેથી ની ભાજી ભાવે કા ભાઈ, તને ભાવે શાક ભાવે. જો આપણે વાડીએ આવી ગયા, અને દેવાંશિંહ પપ્પા તો ટ્રેક્ટર રાખવા 4 વાગ્યાના આવી ગયા છે, એટલે આપણે હાલી નહી લાવ્યા. અને હવે થોડીક વાર, હજી તો 6 વાગી ગયા છે, પણ તોય તડકો તો છે જ, થોડીક વાર કીધું આપણે ખાટલા ઉપર બેસીને આવીને આપણે ખડે વાઢી લીધું છે. જો ગંગા ને જમના હાટું ખડ થોડું થોડું જ વાઢવાનું હોય, જોઈ એમ, અત્યારે તો ખડ વાઢીને તોય લંઘાઈ જાય, એટલે ગરમી એટલી છે. હજી એમ કે છે કે 2-3 દિવસ ગરમી રહે, અત્યારે હજી ગરમ ગરમ જ આવવા છે, તો ઠંડુ વાતાવરણ નથી,
પણ કામ કરવું પડે એમાં તો હાલે નહીં. દેવાનસિંહ પપ્પાને તો ટ્રેક્ટર રાખવા આવવું જ પડે ને. હવે આ ખટાણું આવશે, ખાતર વાવશું ને ખેતી કરશે ને પાછું 45 વીઘામાં હાથી આકે તે વાર તો લાગે. હવે આપણે એને બોલાવી આવી અને ચક્કર ત્યાં મારી આવી. જો હવે ઓલે શેઢેથી આવે છે ટ્રેક્ટર હાંકતા હાંકતા. હવે મૂકી દો, બહુ આઈકું કહું. હવે મૂકી દો, બહુ આઈકું. તડકો લાગ્યો હશે, 4 વાગ્યા આવી ગયા એટલે અત્યારે તો 6:30 થાય. 1 કલાક થઈ, 10 મિનિટની વાર છે હાથમાં. હું તો 6 વાગ્યાનું કહેતો, તમે થોડીક વાર વાડીએ ખોટી થઈ. 3 કલાક થઈ. આપણે 3 કલાકમાં લગભગ 10 વીઘા તાકી નાખ્યું. પછી એમાં હું પાછો વેહમો ખાવો પડે ને. ગરમ હવા કેટલી આવે એની વાત. સારું, તડકાનું કામ ખેઈશું. હવે ચોમાહામાં શિયાળામાં કામ કરતા હોય ને અત્યારે કામ કરીને એમાં ફેર. હવે એમાં એવું છે કે આપણે ખેડૂને હવે આખર ભરાઈ ગયો કહેવાય. કારણ કે કામે વરગવું જ પડે. નીંદર બહુ કરી, વેહામો બહુ ખાધો. હવે પછી વેહામો ન હાલે એમને ખાધા રાખી તો સોમો હોવી જાય. તો પછી આપણે જે ઉત્પાદન થાય ને તઈ ખબર પડે. અત્યારનો આરામ પાછો આવતા વર્ષે દેખાય. હા એમ એટલે ને અત્યારે વરગી ગયા. જો આમ દાઢવણિયા જો આપણા એકદમ આમ દોરો મારી લે ને, આમ દોરી મારી દે ને એકદમ સીધા. આમ વાકા સૂકા થાય ને એનો મજા આવે. મગજમાં આમ ઘુસ ખુશા રાખે. દેવાસિંહ પપ્પાને ખેતી કામમાં એવું છે કે જરી આડાવરું થાય ને એટલે એને ગમે જ નહીં. એ મારું કહું મૂકી દઉં, કામ મૂકી દઉં ઘરે બજાવે કામ મૂકી. પણ આમ સેટિંગ જ હોવું જોઈએ, આમ સીધી લીટી જ થવી જોઈએ તો જ. હાથી આકવા વાળું ક્યારેક એને આગળ પાછું જવું ને આવ્યું હોય ને એ જેમ તમે આગતો હોય તો એ ન ગમે. એનું કારણ કે આખું પછી આખું વરહી એમને તાહા માંગું જ રહી. એટલે અત્યારે આપણે એકદમ લીટીમાં હોય ને શા આમ પરફેક્ટ માપ આવે એમ કે હાથી આગતે જોવું જ ન પડે. વાહ આગળ જ જોઈને આંકવાનું. વાહ આમ જોયા રાખે ને એ હાથી આમ તો આંકવાની સિસ્ટમ જ નથી. આમ આમ જોયા રાખે ને આમ આમ ન હાલે, આગળ જ જોઈને હાલે હાથી તો. અને હવે કંઈ લાંબો સમય નથી આપણી પાસે. કાયદેસર સમય કામ કરવાનો 15 દિનો જ છે. પછી વહેલા ભલે 10-15 દિન એમને તમે બેહો એ વાંધો નહીં. બાકી કાયદેસર રાપાલીને કદાચ ને હવે 15 દિન પછી વાવણી થઈ ને તો વાવી હકી ને એવું ખેતર આપણું તૈયાર હોવું જોઈએ. ખરેખર આપણે આ મરચી વાળું છે એમાં વાવવાનો છે કપાસ. કપાસ એટલે આમાં રાપ હાકીને પછી ખાતર વાવી દેવું. મરચી વાળામાં કઈ ખાતર વાવવું નથી. એટલે ખાતર આપણે વાવવાનું છે ખાલી કપાસ વાળામાં 10 વીઘાનું અને 9 વીઘાનું માંડવી વાવવાની હોમાં અને 4 વીઘાને આપણે વાવવાની. એટલું બાકી આમાં મરચીમાં કઈ વાવવા નથી. એટલે એક દીનું ખાતર વાવવાનું છે આખો દી થાય નહીં. એક દીનું કામ છે. કાલ બપોર લગ્યા રાપનું કામ છે. બો નવરા પછી નવરા આમ ભાખર વળી ગયા. 2 દિવસ કેસી લીધો ને હવે ગયા ત્યારે દેવાંશ દીતિકાને ખબર ન હોય ને એમી કટલેરી બધું લઈને બેસી જાય. કેનું છે ભાઈ? કૃતિકા ને કાકા કે. પણ હજી કૃતિકા ને ખબર નથી. આવશે ને એટલે બે એવા બાદ છે ને. દઈ દે કાકા નું મૂકી દે તો ચાંદલો શું કરવો તારે મૂકી દે. જો દેવાનસિંહ ને બનાવી દીધા છે બ્રેડ પીઝા. બ્રેડ પડી હતી આપણે કાલે પાઉંભાજી કરી હતી ને એટલે. તો અત્યારે છોકરાઓને કઈક નવી જ ખાવું હોય એટલે કે બ્રેડ પીઝા બનાવી દો. એટલે આજે જમવાની તો વાર છે એ અત્યારે રોંઠાનો નાસ્તો થઈ જાય. રોંઠો નથી અત્યારે હવા હાડા હાથ થવા આવ્યા છે કા.